कर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब हेतथी जय श्री स्वामी नारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरि चरित्रामृत सागर में पूर त्रिजु तरंग 61 भगवान श्री हरि सरदार नगर में बिराजमान छे। अद्भुत बात करे छे, आपणे श्रवण करिए। गईकाले श्रीजी स्वामीए खूब सुंदर कथावार्ता करी हती, थोड़ी आपणे रिपीट करीशु। जे चालू प्रसंग छे ए चालू प्रसंगने संभाळी आगळ वधीशु। चार वेद को पढ़े जोए सब जगनता को करहे कोए जितने उतप को करहे जे हा जितने दान देवावत के हा। भगवान श्रीहरि कहे छे, कोई चार वेदों ने भणे, बधा यज्ञ ने करे, जे कह्यू होय ते बधु तप करे, जेटला दान अपाता होय ते बधा दान आपे, अने जेटला व्रत होय ते बधा व्रत करे। चार वेद को पढ़े जो हे सब जगनता को करहे कोये जितने को तप को करहे ते हा जितने दान देवावत के हा। एक जिन को अभय ही करना सोले भागन आवत धरना ऐसो है परम पुण्य ही ते हो इनके बरोबर हो तन के हो। आटलू करे, चार वेद ने भणे, बधा यज्ञ करे, जेटलू तप कह्यू छे बधु तप करे, जेटला दान आपवाना कह्या छे बधा दान आपे, अने बधा व्रत करे, परंतु एक जीव ने अभयदान आपवू तेना सोळमा भाग जेटलू पण पुण्य तेमा नथी, आगळ जे साधनो कह्या ने एमा नथी। अभयदान आपवानुं आवुं श्रेष्ठ पुण्य छे, एटले तेनी तुल्य बीजा कोई साधन थई शकता नथी। तमे तमारा दिलमां विचारीने जुओ, अभयदान आपवुं, सत्संग करावो ते अधिक सारुं छे। एम जो जणाय तो विचारीने कहेजो, मैं मारा दिलमां तो आवो ठेराव करी लीधो छे। सदावृत्तो देश देशमां बधे छे, अन्ननुं दान करनारा तो धर्मी अने अधर्मी लोको घणा छे, पण जीवने अभयदान करनारा आ जगतमां कोई नथी। अन्नदानथी कीर्ति थाय छे, पण ते आ लोक पूरती ज छे, परलोकमां काम लागती नथी, अने अभयदान तो आ लोकमां
અને પરલોકમાં બંનેમાં કામ લાગે છે, માટે અન્નદાન કરતા અભયદાન અધિક છે। જેના ઘરમાં પારસમણી મળે તેને છોડીને બીજો ધંધો કરે તે કઈ બુદ્ધિમત્તા નથી, તેવું જ આ વાતમાં પણ છે। પંદર ચોપાઈ સુધીની કથા ગઈકાલે શ્રીજી સ્વામીએ કરી હતી। ભગવાન શ્રીહરિના મનમાં એક વાતનો ખેદ છે, જે હમણાં દેખાશે આપણે થોડું વાંચી લઈએ। જેના ઘરમાં જેવી સંપત્તિ હોય તેઓ તે વેપાર ધંધો કરે છે, એવી રીતે જગતમાં રહી છે। મેં બધા જગતમાં નજર કરીને જોયું, આપણો ધર્મ ત્યાગ છે। આ સદાવ્રત દેવું તે તો ગ્રહસ્થનો ધર્મ છે, તમે જો તે કરશો તો તમારો ત્યાગ જતો રહેશે, અને ત્યાગી થઈને તમે ઘર બાંધશો કહેતા તમે ગ્રહસ્થ થઈ જશો। સદાવ્રત આપવાનું ફળ અંતે ત્યાગ જતો રહે તે જ છે, આમાં રતિભાર સંદેહ નથી। મને ધર્મ બહુ પ્યારો છે, ધર્મને માટે તો અમે દેહ ધર્યો છે, આ અવતાર લીધો છે, જેમાં અધર્મ લેશ માત્ર પણ આવે એવો ઉપદેશ હું ક્યારેય કરતો નથી। શ્રીહરિની આવી વાણી સાંભળીને સહુ સંતોએ તેને પ્રમાણ કરી લીધી, અર્થાત માની લીધી। પછી સંતોએ હાથ જોડીને કહ્યું, મહારાજ આપ જેમ કહો તેમ અમે કરીએ। ત્યારે શ્રીહરિ ઘણા ખુશ થયા, સહુને છાતીએ ચાપીને ભેટ્યા। પછી શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી પાસે જોઈ તપાસ કરાવીને જેટલા સદાવ્રત હતા તેટલા પત્ર લખાવ્યા। મહારાજના હૃદયમાં ખેદ છે। ગુરુદેવ રામાનંદ સ્વામી ધામમાં ગયા, એને એક વર્ષ જેટલો સમય પૂરો થયો છે, હજી તો કેટલા પ્રદેશોમાં વિચરણ કરવાનું બાકી છે, કેટલા સારા સારા મુમુક્ષુઓ પ્રતીક્ષા કરીને બેઠા છે, ક્યારે મહારાજ પધારે, ક્યારે સંતો પધારે, ક્યારે અમારા સત્સંગને આગળ વધારે, દરેકના હૃદયમાં એક ઉમંગ છે। મહારાજને એમ છે, આટલા બધા સદાવ્રતો ચાલે છે, આ ત્યાગી સંતો સદાવ્રતો સંભાળી અન્નદાન કરવા બેસી ગયા છે, પણ અન્નદાનથી દેહનું સારું થશે, આત્માનું શું? જગતના ધર્મી અને અધર્મી બંને પ્રકારના જીવો દેહનું સારું કરી શકે છે, અન્નદાન તો આપી શકે છે, પણ અભયદાન આપનારા કોણ? આત્માનું રૂડું કરનારા કોણ? જીવનું કલ્યાણ બતાવનારા કોણ? મહારાજને ચિંતા એ છે કે આ સદાવ્રત આપવું એ સાધુનો ધર્મ નથી। હા, એવો સમય હતો ત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામીએ જે આજ્ઞા કરી હતી ને, આજ્ઞા યોગ્ય હતી, પરંતુ ગુરુદેવ રામાનંદ સ્વામીએ જ આજ્ઞા એવી પણ કરી હતી, અમે છીએ, તમે ગઈકાલે કથામાં સાંભળ્યું, ત્યાં સુધી આ સદાવ્રત ચાલુ રાખજો, આ સદાવ્રતમાં બંધાઈ ન જશો, આ ત્યાગીનો ધર્મ નથી, અમારી આજ્ઞાથી આ પ્રવૃત્તિ કરશો એમાં કલ્યાણ છે, અને અમારી આજ્ઞાથી અમે જઈએ પછી આ પ્રવૃત્તિ છોડી દેશો એમાં તમારું કલ્યાણ છે, પછી જો આ પ્રવૃત્તિ ચાલુ રાખશો એમાં બંધન થશે, તમારો ત્યાગ જતો રહેશે તો તમારું પણ બગડશે અને બીજાનું પણ બગડશે। શુદ્ધ ધર્મ માર્ગના સ્થાપક, શુદ્ધ ત્યાગ અને વૈરાગ્યના પોષક, એકાંતિક ભક્તિના પ્રવર્તક એવા ભગવાન શ્રીહરિના એક એક શબ્દો ત્યાગી અને ગ્રહસ્થો માટે પ્રેરક છે। શ્રીમદ સત્સંગી જીવનમાં આવો જ પ્રસંગ આવે છે, થોડો આપણે જોઈ લઈએ। હિમાલયમાં ભગવાન નર અને નારાયણ બિરાજમાન છે। હમણાં જ હિમાલયની યાત્રા કરીને અમે સંતો આવ્યા છીએ, ગુરુજીએ ખૂબ સરસ યાત્રામાં કથાવાર્તામાં કહ્યું હતું કે જ્યારે જ્યારે આપણી શાસ્ત્રની વાતો આવશે, પુલાશ્રમની વાત આવશે, માનસરોવરની વાત આવશે, હિમાલયની વાત આવશે, ત્યારે તમને આંખ સામે દેખાવા લાગશે। આ હિમાલય એ ભૂમિ છે
જ્યાંથી મહારાજના પ્રાગટ્યનું નિમિત્ત ઉભું થયું બદ્રિકાશ્રમ. આ હિમાલય એ ભૂમિ છે જ્યાં આપણા પ્રાણનાથ નીલકંઠ વર્ણીએ ચાર ચાર મહિના સુધી તપ કર્યું. આ હિમાલય એ ભૂમિ છે જેના એક એક ખૂણામાં નીલકંઠ વર્ણી 11 વર્ષની કોમળ ઉંમરમાં એક પણ સાધન સુવિધા વગર એક એક ખૂણા સુધી, એક એક તીર્થ સુધી ફર્યા છે. જ્યાં મહારાજ ગયા છે ત્યાં આપણે જઈએ છીએ. આપણે જોઈએ છીએ ત્યારે આપણને એમ થાય આપણે આટલી સાધન સુવિધા સાથે પણ જઈ નથી શકતા, તો આવી ભૂમિમાં ઉઘાડા શરીરે 11 વર્ષની નાની ઉંમરમાં નીલકંઠ વર્ણી પધાર્યા, કેટલો મોટો મહારાજનો મહિમા છે. એ પુરુષોત્તમ નારાયણે આપણને સુખ આપવા માટે કેટલું કષ્ટ સહન કર્યું, કેવું ઉગ્ર તપ કર્યું, કેવળ પોતાના ભક્તોને સુખી કરવા માટે. મારા ભક્તના કષ્ટ દૂર થાય અને મારા ભક્તને આલોક અને પરલોકમાં મહા સુખ મળે, એકાંતિક ધર્મ મળે, ભગવાનની પ્રાપ્તિ થાય, એટલા માટે નીલકંઠ વર્ણીએ મહાન તપ કર્યું આપણે જાણીએ છીએ. એ જ હિમાલયમાં ભગવાન નારાયણ બેઠા છે, મરીચ્યાદિક મુનિઓ પધારે છે અને ત્યારે સંતોને જોઈ ભગવાન ઉભા થયા. ગાય જેમ વત્સને જોઈ પ્રેમાતુર બને એવી રીતે પોતાના વહાલા સંતોને જોઈ ભગવાન નારાયણ આજે એટલા બધા ભાવમાં આવી ગયા છે, પોતાના આસનથી ઉભા થયા, સંતોને છાતીએ લગાવીને ભેટ્યા છે અને સંતોને કહે છે, અદ્યાનંદો મહાન જાતઃ ભવતાં દર્શનાન મમ સર્વં સુલભમે વાસ્તિ દુર્લભઃ સત્સમાગમઃ. અરે સંતો, આપને જોઈને મને એટલો બધો આનંદ થાય છે, હું કેવી રીતે મારા આનંદનું વર્ણન કરું? આ જગતમાં દરેક વસ્તુ સુલભ છે. માત મિલે, પુનિતાત મિલે, સુત ભ્રાત મિલે, જુવતી સુખદાયી, લોક મિલે, વિધિ લોક મિલે, પરલોક મિલે, વૈકુંઠ હી જાય. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી લખે છે, આ બધી વસ્તુ, માત મિલે, પુનિતાત મિલે, સુત ભ્રાત મિલે, જુવતી સુખદાયી, આ બધું મળી શકે આમ તો દુર્લભ છે. સારી માતા મળવી અતિ દુર્લભ છે, સારા કુળમાં જન્મ મળવો અતિ દુર્લભ છે, કરોડો જન્મનું પુણ્ય હોય ત્યારે મળે છે. તેમ છતાં બ્રહ્માનંદ સ્વામી કહે છે કદાચ મળી શકે. સારી પત્ની, સારો પરિવાર, સારી સમૃદ્ધિ આલોકની મળવી એ પણ દુર્લભ છે. અમે હમણાં નેપાળમાં જઈને આવ્યા, જે જે ભક્તો હશે એને પૂછજો તમે, નેપાળની ગરીબી, નેપાળના લોકો ઉપર આપણને દયા આવે ત્યારે આપણને એમ થાય મહારાજે કેટલા આપણને સુખિયા રાખ્યા છે, ઠાકોરજીએ કેટલી કૃપા કરી છે. ગુરુજીએ ખૂબ સરસ વાત કરી હતી, ખૂબ સરસ, એક વાર નહીં અનેક વાર આ વાત કરી છે, તમે પણ સાંભળી હશે. ભૌતિક માર્ગમાં આપણે સુખી થવું હોય તો આપણા કરતા પાછળ ના જોવા, અને આધ્યાત્મિક માર્ગમાં આપણે સુખી થવું હોય તો આપણા કરતા ચડિયાતા હોય એને જોવા. વાત ધ્યાનથી સાંભળજો. ભૌતિક માર્ગમાં એટલે કે ગાડી, બંગલા, વૈભવ, વિલાસ એ બધામાં આપણે જો કાયમ માટે સુખી રહેવું હોય તો આપણા કરતા પાછળ હોય ને એને જોવા. આપણને ભગવાને ગાડી આપી હોય તો સાયકલ વાળાને જુઓ કે બિચારાને સાયકલ છે, એના કરતા મહારાજે કેટલી મોટી કૃપા કરી. આપણને એક નાનો બંગલો આપ્યો હોય તો એવાને જોઈએ કે જે અમેરિકામાં 20 વર્ષથી રહેતા હોય, હજી ભાડે રહેતા હોય, હજી પોતાનું ઘર થયું ન હોય, સારી નોકરીનો મેળ ન પડ્યો હોય, આપણને એમ થાય કે ઠાકોરજી આપણા ઉપર કેટલી કૃપા કરી કે આવ્યા 2 વર્ષમાં તો સેટ થઈ ગયા, સરસ પોતાનું ઘર થઈ ગયું, નાનો બિઝનેસ થઈ ગયો, મહારાજની કૃપા જ છે ને. જો જોવામાં આવે ને તો ડગલે ને પગલે એ પળે પળે કરો પ્રતિપાળ, જીવન જાણું છું બીજો એવો કોણ દયાળ, જીવન જાણું છું ડગલે ને પગલે. આજ સુધી પણ મારી જીવન જાણું છું
રાખો છો ખબર સારી, જીવન જાણું છું. ભૌતિક માર્ગમાં તમે તમારાથી પાછળના માણસને જોશો ને, તમે અખંડ આનંદમાં રહેશો, અખંડ આનંદમાં રહેશો. ગુરુજી એ બહુ સરસ નેપાળમાં હતા, અમે ગાડીમાં જતા હતા, નેપાળની ગરીબી જોઈ, ત્યાંના ગરીબ માણસોને જોઈ, ગુરુજીને પણ દયા આવે. ગાડીમાં વાતો થતી હોય, એક ગાડીનો ડ્રાઈવર હતો, ગુરુજી બે ચાર વાર એને પૂછ્યું કે તુમ્હારે નેપાળ મેં બહુત ગરીબી દીખતી હે નહીં? પણ પેલો ડ્રાઈવર એવો ખુમારી વાળો હતો, નહીં નહીં હમારા નેપાલ બડા સમૃદ્ધ હે. ગુરુજી એટલું બધું હસ્યા, ગુરુજી કે જોયું આને કેવી ખુમારી છે, આપણને લાગે છે કે આ લોકો દુઃખી છે પણ આ લોકો ખુમારીમાં રહી શકે છે. ત્યારે આપણને થાય કે જેને પ્રાપ્તિનો કેફ હોય ને એ માણસ દુઃખમાં પણ સુખી રહી શકે, અને જેને પ્રાપ્તિનું ભાન નથી, પ્રાપ્તિનું જ્ઞાન નથી, એ સુખમાં પણ દુઃખી રહી શકે. નેપાળના માણસોને ખુમારી છે, ગરીબીમાં અમીરી જેવું જીવન જીવી શકે છે. ગુરુજીએ સરસ ગાડીમાં વાત કરી, ટકોર કરી હરિભક્તોને, સંતોને, અને આપણને આવા મહારાજ મળ્યા. એવા મોટા છો મહારાજ, જીવન જાણું છો, તે તો મળ્યા છો મુને આજ, જીવન જાણું છું. આવા મોટા મહારાજ આપણને મળ્યા. તપરે તીરથ માહુ કઈ નવ જાણું, સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું. ના ગઈ ગંગા ગોદાવરી કાસે, ઘેર બેઠા મળ્યા અક્ષર વાસી, આજ સખી આનંદ નિહેલી. જેને ભગવાનની પ્રાપ્તિનો વિચાર અખંડ હોય ને, કેવા મહારાજ મળ્યા, કેવા મોટા મહારાજ મળ્યા, કેવા સદગુરુ મળ્યા, કેવા સંતો મળ્યા, કેવા ભક્તો મળ્યા. યાત્રાના એક એક ભક્તોને, આફ્રિકાના હોય, યુકેના હોય, ઇન્ડિયાના ભક્તો હોય, બધા ભક્તોના હૃદયના એક જ ઉદ્ગાર હતા, એક જ ઉદ્ગાર હતા કે ગુરુજી અમે તો તમારી સાથે આવ્યા ને અમારી બધી યાત્રા પૂરી થઈ ગઈ, 68 તીર્થ અમારે પૂરા થઈ ગયા, અમારે બીજી કઈ યાત્રા કરવી જ નથી. આવા આપણને પ્રગટ સંત મળ્યા, વિચારો. આપણે દુખી એટલા માટે છીએ, આપણને શું મળ્યું છે ને એની આપણને ખબર નથી, પ્રાપ્તિનો કેફ આપણને નથી. રાજોનો દીકરો રડતો હોય મૂળા ખાવા માટે, પણ એને ખબર નથી કે મારે મૂળા માટે રડવાનું ન હોય, હું એક હાકલ મારું ને તો મૂળા શું કેટલું બધું મળશે મને. પણ રાજાના કુંવરને ખબર નથી કે હું કોનો દીકરો છું, હું કોણ છું, એમ આપણે કોના છીએ એ આપણે ભૂલી જઈએ છીએ, એટલે તો દુઃખ છે. બ્રહ્માનંદ સ્વામીએ ખૂબ સરસ આ લખ્યું છે, એટલા માટે આ વાત તો વચ્ચે આપણે લીધી. બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે, બધું જ મળવું, માત મિલે પુનિતાત મિલે સુત ભ્રાત મિલે જુવતી સુખદાયી, રાજ મિલે ગજબાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાઈ, લોક મિલે વિધિ લોક મિલે પર લોક મિલે વૈકુંઠહી જાઈ. બ્રહ્માનંદ સ્વામી કહે છે આ બધું જ મળવું સહેલું છે, પરંતુ એક સાધુનો સંગ મળવો, એક સંત એકાંતિક ભગવાનના ભક્ત મળવા એ દુર્લભ છે. ભગવાન નારાયણ પણ કહે છે, સર્વમ સુલભમે વાસ્તિ દુર્લભ સત્સમાગમ. સંતો તમારા દર્શન દુર્લભ છે. પછી ભગવાન નારાયણ કહે છે શ્રીમદ સત્સંગી જીવનમાં જે મારે વાત કરવી છે, મહાદાન્યની સર્વાણી તપો યજ્ઞ વ્રતાની ચ, મહાદાનાની સર્વાણી, જેટલા દાન છે બધા દાન, તપ યજ્ઞ અને વ્રત, મહાદાનાની સર્વાણી તપો યજ્ઞ વ્રતાની ચ,
જીવા ભય પ્રદાનસ્ય કલયાપી સમાનીનો. હે મુનિયો, જેટલા દાન કહેવાય છે, જેટલા તપ છે, યજ્ઞ છે ને વ્રત છે, એ બધું કરવામાં આવે, પરંતુ જીવને અભયદાન આપવા જેવું જે દાન છે એના એક સોળમાં ભાગ સમાન પણ એ પુણ્ય નથી. જે હરિચરિત્રામૃત સાગરમાં આપણે વાત સાંભળીએ છીએ એ જ વાત, એ વીજ વાત શ્રીમદ સત્સંગી જીવનમાં, હિમાલયમાં, બદ્રિકાશ્રમમાં ભગવાન નારાયણ સંતોને કહે છે. અને સંતો, તમે મને એટલા માટે વાલા છો, અજ્ઞાની જીવોને તમે મારી મૂર્તિનું જ્ઞાન આપી, કાળ માયાના ભયમાં પડેલા જીવને તમે કાળ કર્મને માયાના ભયથી મુક્ત કરી અભય બનાવો છો. અભયદાનનો અર્થ શું આ છે? શ્રીમદ ભાગવતમાં કહેવાય છે, ભાગવતના મર્મગ્ન સંતો એમ કહે છે, ત્રણ લોક છે, પાતાળલોક, મૃત્યુલોક અને સ્વર્ગલોક. નિશાચરો, અસુરો પાતાળલોકમાં રહે છે, અધમ છે બધું. રજોગુણ પ્રધાન મનુષ્યો મૃત્યુલોકમાં રહે છે, પરંતુ મનુષ્યનું જીવન ક્ષણભંગુર છે, ક્ષણિક છે, પાણીના પરપોટા જેવું છે. બુદબુદા ઇવ તો એસુ, મસ્કા ઇવ જંતુસુ. પાણીનો પરપોટો ક્યારે ફૂટે એનો નિર્ધાર નથી. એ મનુષ્યનું જીવન ક્યારે ખલાસ થાય, ક્યા ભરોસા હે ઇસ જિંદગી કા. એટલા માટે ભૌતિક દ્રષ્ટિએ સ્વર્ગલોક મહાન છે, પુણ્ય કરનારા જીવો ત્યાં પહોંચે છે. પણ તેમ છતાં શ્રીમદ ભાગવત એમ કહે છે, સ્વર્ગના દેવો અમર છે છતાં અભય નથી. કાળના ભયથી, કર્મના ભયથી, માયાના ભયથી પીડાય છે. સ્વર્ગના દેવોને બાલ્ય અવસ્થા નથી, સ્વર્ગના દેવોને વૃદ્ધ અવસ્થા નથી. સ્વર્ગમાં જાય ત્યારથી ભર યુવાની, ભોગ, વિલાસ, એને વિશે તૃપ્ત રહેનારા એ જીવો, પણ તેમ છતાં એને સતત ડર છે. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિસંતિ, આ પુણ્ય ખલાસ થશે ત્યારે મારે મૃત્યુલોકમાં જવું પડશે, મહાદુઃખ ભોગવવું પડશે. સ્વર્ગના દેવો એટલા માટે સ્વર્ગમાં રહેવા છતાં પણ ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, અમે સ્વર્ગમાં આવ્યા, ભોગ વિલાસની વચ્ચે આવ્યા, આના કરતા અમે મૃત્યુલોકમાં જઈએ ને તો ત્યાં તમારી ભક્તિ થઈ શકે. રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત બિકાર મે. સ્વર્ગના દેવો અમર છે પણ અભય નથી. કાળનો ભય છે, કર્મનો ભય છે, માયાનો ભય છે. ઇન્દ્ર જેવો ઇન્દ્ર, એનું પતન થયું, શાસ્ત્રો કહે છે કેવા શાપ થયા આપણે જાણીએ છીએ. ભગવાનના એકાંતિક સંત શું કામ કરે છે? મમ સન્મુખ કાઉ જેવ કો કરહી, એહી બીધિ જો મમ જન અનુસરહે, ઇન કરી પ્રસન્ન હોઉ તત્કાલા, જાની લે હો દ્રઢ બુદ્ધિ વિશાલા. મમ સન્મુખ કાઉ જેવ કો કરહી. એકાંતિક સંત જીવને, અજ્ઞાની જીવને કાળ કર્મને માયાના ભયમાં અથડાતા જીવને ત્યાંથી બહાર કાઢી ભગવાન સન્મુખ કરે છે. એટલા માટે ભગવાન એવા સંત ઉપર અતિ પ્રસન્ન છે. પુરુષોત્તમ પ્રકાશમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, બીજા કોટે કોટે કરે દાન રે નાવે, જીવ ઉધાર્યા સમાન રે, જેથી જન્મ મરણ દુઃખ જાય રે, પામે અભય પદ સુખી થાય રે. વચનામૃતમાં મહારાજ એમ કહે, સો જન્મની કસર આને આ જન્મે ટળે. ભગવાન મળે અને ભગવાન જેવા એકાંતિક સંત મળે, જેવો ભગવાનમાં ભાવ એવો સંતમાં ભાવ, જેવી ભગવાનની સેવા કરે એવી સંતની સેવા કરે. મહારાજ એમ કહે,
આવી રીતે ભગવાન અને સંતની સરખી સેવા કરે એનું ફળ એ છે, 100 જન્મની કસર આને આ જન્મે ટળી જાય. આપણા સત્સંગમાં કેવી કેવી વાતો છે, ક્યાં જોબન પગી, ક્યાં વાલેરો વરુ, ક્યાં મુંજો સુરુ, પણ સંત મળ્યા. મળ્યા એમ નહીં, એ સાધુ ઓળખાયા, ઓળખ્યા તેના આહો ભાગ્ય. મળવું એના કરતા પણ ઓળખવું એ મહાન છે. સંત ઓળખાયા. દવા લેવી એના કરતા દવા પીવી એ વધારે મહાન છે. દવા લેવાથી રોગ ટળતો નથી, દવા લીધા પછી એ દવાને કહ્યા પ્રમાણે પીવામાં આવે તો રોગને ટાળે. આવા પાપના પહાડ હતા પણ સંત મળ્યા અને સાધુએ જેમ કહ્યું એમ કર્યું. શાસ્ત્રોમાં કેટલી વાતો લખી, નો ન ગોપ પ્રદાનમ, ન મહી પ્રદાનમ, ન ચાન્ન દાનમ, હિ તથા પ્રધાનમ. ગાયનું દાન આપે, જમીનનું દાન આપે, અન્નનું દાન કરે, સુવર્ણનું દાન કરે, અનેક પ્રકારના દાન આપણા શાસ્ત્રમાં કહ્યા છે. પરંતુ યથા વદંતીહ બુધા પ્રધાનમ, સર્વમ પ્રધાને સ્વભય પ્રધાનમ. પણ આ બધા દાન કરતા અભય દાન આપવું એના જેવું બીજું કોઈ દાન નથી. અભય દાન એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અભય દાન? ઘણી વાર કથામાં કહું છું, અંગ્રેજીમાં સ્વામી વિવેકાનંદ ખૂબ સરસ આ જ વાત કરતા કે તમે કોઈને ખાવાનું આપશો તો એક દિવસ માણસ સુખી થશે, તમે કોઈને કપડાં આપશો તો એક વર્ષ માટે સુખી થશે, પણ તમે કોઈને સાચી સલાહ સાચું જ્ઞાન આપશો આખી જિંદગી માણસ સુખી થશે. ભૌતિકવાદી આજનો માણસ પદાર્થલક્ષી બની ગયો છે, એને સાચા જ્ઞાનની જરૂર નથી એવું લાગે. ભગવાન અને સંતો આ પૃથ્વી પર જીવને જ્ઞાન આપવા માટે આવ્યા છે. સાચું જ્ઞાન, ભગવાનનું જ્ઞાન, એકાંતિક ધર્મનું જ્ઞાન આપવા માટે પ્રગટ થયા છે. બીજા કોટે કોટે કરે દાન રે નાવે, જીવ ઉધાર્યા સમાન રે, જેથે જન્મ મરણ દુઃખ જાય રે, એ પામે અભય પદ સુખે થાય રે, એ તો પરમાર્થ મોટો ભારી રે, સહુ જુઓ મનમાં વિચારી રે, એમ પોતે બોલ્યા પર બ્રહ્મ રે, પૂર્ણ કામ જે પુરુષોત્તમ રે. શ્રીજી મહારાજે આવી વાત ઘણી વાર કરી છે. સંતો જે કથા વાર્તા કરે એ કથા વાર્તા સાંભળ્યા પછી જીવ અભય બની જાય. અભય એટલે ભય ટળી જાય. કયો ભય? કયો ભય ટળે? અમેરિકામાં કહેવાય સેફ્ટી ઇઝ ફર્સ્ટ. માણસ પાસે બધું છે પણ સેફ્ટી નથી. તો સતત ભયમાં જીવનારો માણસ, સતત ભયમાં જીવનારો માણસ, જો ભય ટળી ગયો ને તો બધું જ ટળી ગયું. 5 ભય મોટા છે. સંત મળે, ભગવાન ઓળખાવે, હાથમાં પાણી આપે, પ્રતિજ્ઞા કરાવે, એક મંત્ર બોલાવે. કયો મંત્ર? કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી હરિ કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ માં. આ મંત્ર બોલાવે છે સંતો. આ મંત્રનો અર્થ છે કાળ માયા પાપ કર્મ અને યમદૂત. હે હરિકૃષ્ણ પ્રભુ, આપના શરણે હું આવું છું, આ 5 પ્રકારના ભય એનાથી મને મુક્ત કરી મારી રક્ષા કરજો. કાળનો ભય તમે જાણો છો, જીવ પ્રાણી માત્રનું મૃત્યુ ક્યારે થાય, કઈ દિશામાંથી આવે. હસે ગામમાં સીમમાં કે ખુશેમાં, કોઈ ગામમાં બેઠો છે, કોઈ સીમમાં બેઠો છે, કોઈ ઘરમાં છે, કોઈ બહાર છે, મૃત્યુ કોઈને મૂકવાનું નથી. Death is uncertainly certain.
મૃત્યુ નક્કી છે, આવવાનું જ છે, પણ ક્યારે આવશે એ નક્કી નથી. ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન, ક્યારે આવશે નક્કી નથી, કઈ દિશામાંથી આવશે નક્કી નથી, કેવી રીતે આવશે નક્કી નથી. એટલા માટે કાળનો ભય. નાની નાની વાત કરી દઉં, લોયાની નજીક તોરી નામનું ગામ, દેવજી બાપા બહુ સારા મહારાજના મુખ તો આવી તો કેટલી બધી વાતો, કેટલી બધી વાતો હું રોજ સાંભળું છું. અરે સાંભળવાની વાત ક્યાં, હવે તો જોવા મળે છે. આ ગુરુજીની કૃપાથી સત્સંગમાં ફરવાનું થાય એવા એવા અનુભવો સાંભળવા મળે. આપણા હસમુખ ભગત શિકાગો વાળા, એમના બાપુજી પુરુષોત્તમ દાદા અત્યારે મોજૂદ છે, અમે અમેરિકા શિકાગોમાં રહી છે, દાદાને મળો. દાદા દવાખાનામાં હતા, કેવી બીમારી હતી, ડોક્ટરે લખીને આપી દીધું આ બીમારી વાળો માણસ કોઈથી બચી જ ન શકે, તૈયારી કરી દો. હસમુખ ભગતે બધી તૈયારી કરી દીધી, મહારાજે દર્શન દીધા દવાખાનાની અંદર. આ દાદાએ પોતે કરેલી વાત, દાદાના પોતાના મુખે સાંભળેલી વાત હું તમને કરું છું. ભગવાન સ્વામિનારાયણનો ભક્ત થાય છે ને, એ કાળના માથા ઉપર પગ મૂકીને બેસે છે, એને મૃત્યુનો ડર નથી હોતો. વચનામૃતમાં મહારાજ એમ કહે છે, આવી રીતનો જે ભક્ત છે એને મૃત્યુનો ભય ટળી જાય છે, છતે દેહે પોતાને કૃતાર્થ માની લે છે. કારણ કે એ મુક્તિનો અધિકારી છે, કારણ કે એને મૂર્તિ મળ્યાનો મહા આનંદ છે. ઘણી વાર કથામાં કહું છું, કોઈ જેલમાં જતો હોય ને કોઈ અમેરિકા જતો હોય, બંને ક્રિયા જવાની છે, પણ તેમ છતાં જેલમાં જઈને દુઃખ છે, અમેરિકા જઈને સુખ છે, એમ દેહમાંથી છૂટવું એ તો ક્રિયા સરખી જ છે, પણ જગતના પામર જીવ માટે મૃત્યુ છે અને ભગવાનના ભક્ત માટે મુક્તિ છે. એટલા માટે કોઈ સંતે કહ્યું છે, મારા માટે તો મરણ એ મોટો આનંદ છે. કબ મરી હો કબ પાહિયો પૂર્ણ પરમાનંદ. મૃત્યુ છે એને મુક્તિ બનાવી દે છે. કોણ? જેને મૂર્તિ મળ્યાનો મહા આનંદ છે, તે ભગવાનની મૂર્તિમાં જેને મહા હેત થયું છે તે. તોરી ગામના દેવજી બાપા, શિકાગોના હસમુખ ભગતના પિતાજી પુરુષોત્તમ દાદા દવાખાનામાં હતા, મહારાજે દર્શન આપ્યા, સાધુના રૂપે આવ્યા, મુક્ત સ્વામીના રૂપે આવ્યા છે. દિવાલમાંથી નીકળ્યા, દાદા ઓળખી ગયા, આ સ્વામી નથી આ તો મહારાજ છે, પકડી પાડ્યા. દાદાને માથે હાથ મૂક્યો, પોતાના ચરણ દિવ્ય રૂપે ઊંચા થઈને દાદાના મસ્તક પર અડાડ્યા, દાદાને અભય બનાવ્યા. આજે પણ દાદા મહારાજનું કેવું ભજન કરે છે. તોરી ગામના દેવજી બાપા, જુનાગઢથી રુગ્નાથ ચરણદાસજી સ્વામી આવે કથા કરવા માટે, શ્રાવણ મહિનો આખો સ્વામી કથા કરવાના. બાપા મળ્યા, ચાંદલો કર્યો, ધોતી ઓઢાડ્યું, પૂજા કરી, પ્રાર્થના કરી, સ્વામી બસ હવે આપ કથા કરો અને હું મહારાજના ધામમાં જાઉં. દાદા કેમ આવું બોલો છો? સ્વામી મને મહારાજે દર્શન આપીને કીધું છે, આવતીકાલે ધામમાં તેડવા આવવાના છે. મારા મોટા ભાગ્ય મહારાજ મળ્યા, તમારા જેવા સંતો મળ્યા, મારું જીવન ધન્ય બની ગયું સ્વામી. બસ રાજી રહેજો મા બાપ, હવે તમે કથા કરજો, હું મહારાજના ધામમાં જાઉં છું. સ્વામીએ કાંડું ચાલ્યું, બાપા તમે સામે બેસો ને તો મને પોરહો, તો મને પારહો ચડે, તો મને આનંદ થાય, કેફ ચડે, તમે બેઠા ન હો તો મારાથી કથા ન થાય. આવા મુક્તરાજ બાપા. હા પણ સ્વામી મહારાજે મને કહી દીધું છે, બાપા તમારે બેસવું પડશે. સ્વામીની આંખો ભીની થઈ ગઈ. હું આવું અને દેવજી બાપા ધામમાં જાય, બાપાની ગેરહાજરીમાં કથા મારાથી કેમ થશે? ત્યારે દેવજી બાપાએ કીધું, સારું સ્વામી, તો તમારી ઈચ્છા છે ને, મહારાજને કહેશું મહિના પછી આવે. આપણે ઇન્ડિયા જવા માટે ટિકિટ કરી હોય, ઘરના કોઈ સગા સંબંધી એનો અતિ આગ્રહ જોઈએ, સારું કેન્સલ કરીશું મહિના પછી. આવી ઘટનાઓ વિચાર તો કરો, હમણાંની વાતો આ બધી. એક મહિનો દાદા કથા સાંભળે, છેલ્લો દિવસ સ્વામીને જુનાગઢ જવાનું હતું, ફરી પૂજા કરી, ચાંદલો કર્યો, ધોતિયું ઓઢાડ્યું, પ્રાર્થના કરી, સ્વામી હવે તમે જુનાગઢ જાઓ અને હું અક્ષરધામમાં જઈશ, બીજે દી દેહ છોડી દીધો. કાળના ભયથી મુક્ત થઈ જાય,
કર્મના ભયથી ગમે તેવું કઠણ પ્રારબ્ધ હોય, પણ જેને ભગવાન મળે અને એકાંતિક સંત મળે એના પ્રારબ્ધને તોડી નાખે છે. હા, સુળીનો દુઃખ કાંટાથી ભગવાન કાઢે છે, પણ આપણને કાંટો વાગે દેખાય છે, સુળી તાળી એ દેખાતું નથી, એ આપણું અજ્ઞાન છે. રામાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજે વરદાન માંગ્યું, અમારો આશ્રિત થાય એના ભાગ્યમાં રામપાત્ર એટલે ભિક્ષાનું પાત્ર લઈને ભીખ માંગવાનું લખ્યું હોય, એના બદલે અમે ભીખ માંગીએ, અને અમારો આશ્રિત અન્ન વસ્ત્રને આબરૂએ કરીને સુખી થાય. આવી મોટી કૃપા મહારાજે કરી, આવી મોટી કૃપા, આપણું કર્મ બદલી નાખ્યું, આપણું પ્રારબ્ધ તોડી નાખ્યું. આ કોણ કરાવે છે? સંત જ્યારે આપણને ભગવાનની પ્રાપ્તિ કરાવે, ભગવાનની ઓળખાણ કરાવે, ત્યારે આપણું પ્રારબ્ધ બદલી જાય છે. અરે ગુરુજી કેટલી સરસ વાત કરે, વિજ્ઞાને ટેકનોલોજી આપી, કેવી ટેકનોલોજી આપણને આપી કે માણસનો એકાદ શરીરનું અંગ, માણસનું હૃદય બદલે બગડે તો અત્યારે હૃદય ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. માણસના જે મહત્વના અંગ છે, માણસ મરી જ જાય એવી પોઝિશન હોય, તેમ છતાં બીજા અંગ એમાં મૂકી દેવામાં આવે, ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો માણસ જીવી જાય છે. પણ કોઈનું કઠણ પ્રારબ્ધ હોય, એ પ્રારબ્ધ હજી સુધીમાં ટ્રાન્સપ્લાન્ટ થતું નથી. પણ ભગવાન સ્વામિનારાયણે મોટી કરુણા આ કરી આપણા પ્રારબ્ધને બદલી નાખ્યું. કાળનો ભય, કર્મનો ભય, પાપનો ભય એકવાર ભગવાન શ્રીહરિનો આશ્રિત થાય, સ્વામિનારાયણ 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 મંત્ર જપતો થાય, પાપનો પહાડ હોય, પાપ છૂટે જ નહીં એવા હોય, છતાં એના બધા પાપ છૂટી જાય, પ્રાતઃ સ્મરણીય બની જાય, એકાંતિક ભક્ત બની જાય. ઘણી વાર કહું છું કથામાં, ઉપદેશથી ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. ડુંગરેજી મહારાજની વાત છે, શાસ્ત્રોની પણ વાત છે, ઉપદેશથી ધર્મમાં પ્રવૃત્તિ થાય છે, પરંતુ કેવળ ઉપદેશથી અધર્મથી નિવૃત્તિ નથી થતી. ડુંગરેજી મહારાજ કહેતા, ભક્તિથી શક્તિ મળે છે અને ભક્તિથી મળેલી શક્તિ એ જ જીવને પાપ કરતા રોકી શકે છે. જેમ જેમ ભજન થવા લાગે ને, સ્વામિનારાયણ 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 થવા લાગે ને, ઓટોમેટિક એના પાપ કર્મ ભાગી જાય, બળી જાય. ગુણાતાનંદ સ્વામી એટલે તો બોલ્યા, મહારાજનું સર્વોપરીપણું કયું, આ કળિયુગમાં ભર જુવાનીમાં 20-20 વર્ષના યુવાનો ભોગ વિલાસ વૈભવ સંપત્તિને ઠોકર મારી અને આમ બ્રહ્મચર્યનો માર્ગ લઈ બેસી જાય ને, અને આ બ્રહ્મચર્ય કળિયુગમાં પાળી શકે છે ને, આ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું. આ સર્વોપરી પણ એ પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ છે. ત્યાર પછીનો માયાનો ભય, જગતની માયા એવી વિચિત્ર છે ને, બ્રહ્મા શિવ મોટા મોટા દેવો ઇન્દ્ર ચંદ્ર બધાને ભૂલા પાડ્યા છે, કોણ એ માયામાંથી બચ્યું છે? પરંતુ જે મહારાજનો મુક્ત બને ને, જે મહારાજના મુક્તના ચરણમાં બેસી જાય ને, એકાંતિક સદગુરુના ચરણે બેસી જાય ને, એ માયાના ભયથી તરી જાય છે. આપણે વાત સાંભળીએ છીએ ઘણી વાર, ભક્તરાજ સુરા ખાચર રાજા હતા, એ સમયમાં ભર જુવાનીમાં હતા, રાત્રિનો સમય હતો, એકાંત હતું, સુરા અને સુંદરીથી રાજાઓનું સ્વાગત થતું, એવા સમયમાં અડધી રાત્રે સુરા ખાચરને બદનામ કરવા માટે, ભ્રષ્ટ કરવા માટે સ્ત્રીઓને મોકલવામાં આવે, અને ભક્તરાજ સુરા ખાચર કેવા એકાંતિક, કેવા બ્રહ્મચારી, કેવું એમનું શીળ અને વ્રત, તલવાર ખેંચે, રંચ માત્ર પણ માયામાં મોહિત ન થાય, એકાંતમાં સ્ત્રી મળે મોહિત ન થાય, કોઈનું પડેલું ધન મળે, લોયા ગામના ઘેલા કોળી, દુકાળ છે, ગરીબી છે, નીકળ્યા છે અને સોનાનો મોટો તોડો દાગીનો નીચે પડેલો જોયો, એની પર ધૂળ નાખી દીધી. ધન્ય છે આવા ભક્તોને, ધન્ય છે. જગતના પદાર્થ જોઈને લોભાઈ ગયા એવા પતંગિયા જેવા કરોડો માણસો છે,
પણ જગતની ધન અને સંપત્તિ સ્ત્રી અને મોહ માયા જેને લોભાવી ન શકી કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેસુ વિરક્તો યહ સદ્વિભુજો પરમેશ્વર સ્ત્રી અને ધનમાં આખું જગત મોહિત છે દેવતાઓને મનુષ્ય બધા મોહિત છે સ્ત્રી અને ધનમય માયામાં જે મોહિત નથી થતો ને એ તો બે હાથ વાળો ભગવાન છે ભગવાન બધા શાસ્ત્રોને પૂછો આનાથી બીજી કઈ પ્રાપ્તિ કરવાની સાધુ આ કરાવે છે આનું નામ અભયદાન અભયદાન એટલે શું એ સમજાવું છું કાળ માયા પાપ કર્મ અને પાંચમો ભય યમદૂતોનો આ ભય ટળી જાય એટલે યમદૂતનો ભય તો ટળી જ જાય છે તમે જાણો છો એને પછી મૃત્યુનું દુઃખ ન હોય યમદૂત લેવા આવશે એવું દુઃખ ન હોય અરે એવો ભગવાનનો ભક્ત છે એ તો નરકમાં જાય તો નરકને પણ અક્ષરધામ બનાવી દે આટલી તાકાત એનામાં હોય નિષ્ઠાનો આ પાવર છે નિષ્ઠાનો આ પ્રતાપ છે આવી રીતે સંત જીવને અભયદાન આપે છે ભગવાન શ્રીહરિને એ વાતનો ખેદ છે જે અભયદાન આપનારા સંતો એ અન્નદાન આપવા બેસી ગયા અન્નદાન તો દેહનું રૂડું કરવા માટે છે એ તો આ જગતમાં ઘણા માણસો કરી શકે હે સંતો તમારું પ્રાગટ્ય દેહના ભલા માટે નથી આત્માના ભલા માટે છે ભગવાન શ્રીહરિએ વાતો કરી સંતોએ વાતને સ્વીકારી મુક્તાનંદ સ્વામી વગેરે હાથ જોડ્યા મહારાજ આપ કહો એમ અમે કરીશું મહારાજ ખૂબ રાજી થયા સંતોને ભેટ્યા મહારાજે કહ્યું ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞાથી આપણે આ પ્રવૃત્તિ શરૂ કરી હતી ગુરુદેવે ટકોર કરી હતી અમે જઈએ પછી આ પ્રવૃત્તિ કરશો નહીં એમાં તમે બંધાશો તમારો ત્યાગ વ્યર્થ જશે તમારું જીવન ભ્રષ્ટ થશે તમારું જીવન બીજાના કલ્યાણ માટે છે નહીં રહે પછી મહારાજે પત્ર લખાયો થોડો પત્ર વાંચી લઈએ પત્રોમાં પહેલા મોટેરા અને બુદ્ધિમાન સંતો હતા તેના નામ લખાવ્યા પછી સુખધામ શ્રીહરિએ પર્વતભાઈ આદિ આગેવાન હરિભક્તોના નામ લખાવ્યા તેના પછી શ્રીહરિનું નામ લખાવ્યું જેથી કોઈ ફરીને તેમાં શંકા કરે નહીં પત્રમાં લખ્યું છે જે સંતો સદાવ્રતનું કામ કરવામાં રહેલા છે તેમણે આ અમારો પત્ર વાંચી સાંભળીને ગામમાં જે મોટેરા અને મુખ્ય હરિભક્ત હોય તેમને બોલાવીને સદાવ્રતનો બધો સામાન સોંપી દેવો એક રતિભાર પણ છુપાવી રાખવો નહીં સંતોએ ગ્રહસ્થને હેતથી કહેવું આ પરોપકારનું કામ છે કોઈ પણ એક માણસ રાખીને તેને કરાવતા રહેજો રામાનંદ સ્વામી એમ કહીને ગયા છે અમે હોઈએ ત્યાં સુધી આ સદાવ્રત ચલાવવા પછી તો આનાથી બંધન થઈ શકે છે અમારા પછી કોઈ સદાવ્રત રાખશો નહીં જો રાખશો તો બંધન થશે સ્વામીના આવા વચન છે તેને સમજી વિચારીને આપણા હિત માટે સદાવ્રતનો ત્યાગ કરીએ છીએ આવું કરીને બધા સુબુદ્ધિ સંતોએ અમારી પાસે આવવું તમે સૌ મહાન બુદ્ધિમાન છો થોડું લખ્યું છે જાજુ માનજો આવો પત્ર શ્રીહરિએ સદાવ્રત ચલાવનારા સંતો પ્રત્યે લખાવ્યો જ્યારે સંધ્યા સમય થવા આવ્યો ત્યારે સૌ વિપ્રો જમવા બેઠા જ્યારે બધા વિપ્રો જમી રહ્યા બધા હરિભક્તોને જમવા માટે બેસાડ્યા બધા જ હરિભક્તોએ જમી લીધું ત્યારે વિપ્રોને ભારે દાન અપાવ્યા બધા બ્રાહ્મણોને તે વેળાએ ઘણો આનંદ થયો સહુ સહજાનંદ સ્વામીની જય આવું બોલવા લાગ્યા વળી કહ્યું આપનો પ્રતાપ દિન પ્રતિદિન અધિક ને અધિક વધતો રહે છે તે 14 લોકમાં છવાઈ જાય એવા સહુએ આશીર્વાદ આપ્યા શ્રીહરિએ સહુ વિપ્રોને અતિ ખુશ કર્યા તે પછી જે હરિભક્તો આવ્યા તેમણે શ્રીહરિની આગળ ભેટ ધરી તેમાં પહેલા સૌ દરબારોએ ભેટ ધરી રાજીપાના રૂપમાં સહુએ શ્રીહરિના ચરણોને પોતાની છાતીમાં ચાંપ્યા હરિભક્તો હજી જ્યાં પૂજા કરતા હતા ત્યાં અધરાત થવા આવી અને ત્યાં સુધી સંતોએ સુંદર વાજિંત્ર વગાડીને કીર્તન ગાયા પછી મહાન પરમ સુખદાયક શ્રીહરિ આવીને ઘોડે સવાર થયા વાજિંત્ર વાગતા હતા અને ગામમાં પધાર્યા સહુ ભક્તોને આ રીતે ખૂબ જ આનંદ આપ્યો 34 ચોપાઈ પૂરી થઈ આગળની કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું બોલો ઘનશ્યામ મહારાજની જય